अकाउंट पार्ट टू चैप्टर चार उदाहरण चार। उदाहरण चार आपणे जोईशुं। अहीं लखेलुं छे रकममां भावना लिमिटेड तारीख 31/3/16 अने 31/3/17 रोज पूरा थता वर्षना नफा नुकसानना पत्रको तुलनात्मक नफा नुकसाननुं पत्रक तैयार करो। तो अहीं आगळ आपणने आपेलुं छे नफा नुकसाननुं तुलनात्मक पत्रक तैयार करवानुं छे। तो अत्यारे हालमां भावना लिमिटेडनी 31/3/16 अने 31/3/17 रोज पूरा थता वर्षना नफा नुकसानना पत्रको तो विगत छे नोंध नंबर 31/3/17 अने 31/3/16 एवी विगतो आपणने आपेली छे। तो वेचाणनी उपजो अने अन्य आवको अहीं आपी छे। तो जोई शको जो आ वेचाणनी उपजो अने अन्य आवको तो અહીં આગળ 20 લાખ 3 લાખ 16 લાખ 4 લાખ આપણને આપેલી છે। તો આપણે સૌ પ્રથમ વેચાણની ઉપજ અહીં આગળ પહેલું કયું લખવાનું જયારે જવાબ લખીએ ને ત્યારે 2016 પહેલું લખવાનું અને 17 પછી લખવાનું। તો અત્યારે હાલમાં 16 પછી 17 16 પહેલા અને 17 પછી અહીં રકમમાં તમને ગૂંચવા માટે આવું આપેલું હશે કે 17 પહેલું અને 16 પછી। તો પહેલા વેચાણની ઉપજ 16ની લખીશ। તો મને કહો 16ની જયારે લખીશું આપણે તો તેવા સંજોગોની અંદર અહીં આગળ તમે જોઈ શકો વેચાણની ઉપજ પહેલી 2016 માં કેટલી આપેલી છે। તો આપણને આપેલી છે 16 લાખ અને કેટલી છે 4 લાખ। તો એ લખું છું પહેલા આપણે જોઈએ 16 લાખ અને 4 લાખ। તો એ રકમમાં જો બનાવ્યું છે પહેલા તો ભાવના લિમિટેડનું 31/3/16 અને 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક પહેલું છે વિગત નોંધ નંબર 31/3/16 રૂપિયામાં 31/3/17 રૂપિયામાં વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકામાં। તો છઠ્ઠા નંબરનું કોલમ કેવી રીતે બને છે તો એ પણ તમારે ધ્યાન રાખવાનું કે 5 નંબરનું કોલમ તો કે 5 નંબરનું કોલમ છેદમાં 3 નંબરનું કોલમ ગુણ્યા 100। તો આપણે આ રીતે લખવાનું હોય છે। હવે વેચાણની ઉપજ અહીં નોંધમાં તો કશું લખવાનું નથી। તો 2016ની અંદર વેચાણની ઉપજ અંદર 2016માં ઉપર જોયું તો કેટલા લાખ આપેલી છે તો કે 16 લાખ। તો અહીંયા આગળ તમારે 16 લાખ રૂપિયા લખવાનું। પછી અન્ય આવકો કેટલી આપેલી છે 4 લાખ તો એ પણ લખી દેવાની 4 લાખ। પછી અહીં આગળ લખ્યું છે કુલ આવકો 1 નંબર વત્તા 2 નંબર તો આ 16 લાખ અને 4 લાખ બેનો શું કરવાનો સરવાળો। તો 16 લાખ અને 4 લાખનો સરવાળો કરશો તો 20 લાખ રૂપિયા આવશે। તો અહીંયા 20 લાખ રૂપિયા સરવાળો લખી કાઢવાનો। ચલો એ જ રીતના તમારા આ દાખલાની અંદર તમે જોઈ શકો 2017માં તો 2017ની અંદર અહીં વેચાણની ઉપજ અહીં આપી છે જો 20 લાખ અને કેટલી છે 3 લાખ। તો 20 લાખ અને 3 લાખ આપણને આપેલી છે તો અહીંયાથી બેઠો ઉતારો જ કરવાનો। તો જોઈ શકો 17માં વેચાણની ઉપજ અહીંયા લખું છું 20 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા। ચલો એ જ રીતના અન્ય આવકો તો અન્ય આવકો કેટલી હતી ઉપર વાંચી આપણે તો અન્ય આવક જે વાંચી ઉપર કે 3 લાખ રૂપિયા તો એ 3 લાખ રૂપિયા પણ આપણે અહીંયા લખી કાઢવાનું। પછી શું કરવાનું કે 1 નંબર અને 2 નંબરનો સરવાળો તો 20 લાખ અને 3 લાખનો સરવાળો કરીશું તો 23 લાખ રૂપિયા આવશે। તો 23 લાખ રૂપિયા અહીંયા આગળ લખી દેવાનું। પછી વધારો ઘટાડો તો આ 5 નંબરનું કોલમ કેવી રીતે બને છે એટલે 4 નંબરનું કોલમ માઇનસ 3 નંબરનું કોલમ તો 4 નંબરનું કોલમ અહીં આગળ જો 20 લાખ છે અને 3 નંબરનું કોલમ 16 લાખ છે તો 20 લાખમાંથી 16 લાખ માઇનસ કરવાના તો જે બાદબાકી આવે તે અહીંયા લખવાની છે। તો બાદબાકી અહીં લખી દેવાની 4 લાખ રૂપિયા એટલે 2016માં 16 લાખ વેચાણની ઉપજ હતી
અને 2017માં 20 લાખની થઈ તો 4 લાખનો શું થયો? વધારો થયો એવું કહી શકાય. પછી એ જ રીતના તમે જોઈ શકો 2017માં 3 લાખ છે અને 2016માં 4 લાખ છે. તો અહીંયા આગળ 4 નંબરના કોલમમાંથી 3 નંબરનું કોલમ માઇનસ કરવાનું, તો 3 લાખમાંથી 4 લાખ જાય તો બાદબાકી માઇનસમાં આવે. આનો મતલબ એવો થાય કે 2016ની અંદર 4 લાખ હતા પણ અત્યારે 3 લાખ થઈ ગયા 2017માં, તો 1 લાખ રૂપિયાનો આવકમાં શું થયો? ઘટાડો થયો કહેવાય. તો ઘટાડો થયો છે તો એ ઘટાડો આપણે અહીં આગળ લખવાનો છે. હવે અત્યારે હાલમાં આગળ આપણે જોઈશું. હવે આગળ જે લખવાનું છે તો હવે આગળ આપણે શું કરવાનું? તો કે આ 4 લાખ અને 1 લાખ નો આમ સરવાળો કરવાનો, પણ આ રકમ માઇનસમાં છે. તો 4 લાખમાંથી 1 લાખ તમે માઇનસ કરશો તો કેટલા લાખ આવશે? તો કે 3 લાખ. તો અહીં આગળ તમારે લખી દેવાનું 3 લાખ રૂપિયા. હવે છેલ્લું કોલમ, તો કે આ 5 નંબરના છેદમાં 3 નંબરનું કોલમ ગુણ્યા 100, તો 5 નંબરનું કોલમ એટલે આ 4 લાખ, 3 નંબરનું કોલમ એટલે 16 લાખ ગુણ્યા 100, એટલે 4 લાખના છેદમાં 16 લાખ ગુણ્યા 100 તેવું કરશો તો 25% આવશે. તો અહીંયા તમારે લખી દેવાનું 25%, 25 જ લખવાનું છે. પછી આગળ અહીંયા આગળ 5 નંબરનો કોલમ એટલે 1 લાખ છેદમાં 4 લાખ ગુણ્યા 100, પણ અહીંયા આગળ માઇનસમાં છે એટલે આન્સર માઇનસમાં જ આવશે, 25% જ આવે છે, પણ એને કૌંસમાં લખવાનું છે 25 ને. અને અહીંયા આગળ તમારે આ બેનો સરવાળો નથી કરવાનો, એ ધ્યાન રાખવાનું. તો કે અહીંયા આગળ શું કરવાનું? તો કે 5 નંબરનું કોલમ છેદમાં 3 નંબરનું કોલમ ગુણ્યા 100, તો 3 લાખના છેદમાં 20 લાખ ગુણ્યા 100, તો અહીંયા આગળ તમારે લખી દેવાનું 15. ચાલો ખર્ચાઓ, તો વપરાયેલા માલની પડતર, પછી આ બધા ખર્ચા મેં જેટલા અહીંયા આગળ આપ્યા છે ને એ બધા ખર્ચા લખી કાઢ્યા છે. તો તમે જોઈ શકો કે આ વપરાયેલા માલની પડતર, પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી, પછી સ્ટોકમાં ફેરફાર, તો આ બધી વિગતો અંદર જેટલી ડિટેલમાં આપી છે એ બધી વિગતો આપણે બેઠો ઉતારો કરવાનો. તો ખર્ચામાં વપરાયેલ માલની પડતર, પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી, સ્ટોકમાં ફેરફાર, કર્મચારીને લગતા ખર્ચા, નાણાકીય પડતરો, ઘસારો અને માંડી વળેલ રકમો, તો બધી 16ની 16માં ઉતારવાની ને 17ની 17માં ઉતારો કરો. તો પહેલા 2016ની જે છે તે આપણે ઉતારો કરીએ છીએ. તો આ 2016ની આપણે અહીંયા આગળ છે જે 8 લાખ, પછી 90,000, 50,000, 90,000, 60,000 અને 1,80,000. તો આ પહેલા બધો ઉતારો અને પછી 2017ની. તો તમારી પાસે બુક પણ હશે તો અહીંયાથી ખાલી મેં ઉતારો કરું છું, એટલું તમારે ધ્યાન રાખવાનું, ને અહીંયાથી જોઈ જોઈને આપણે લખવાની છે. તો બેઠો જ ઉતારો કરવાનો છે. તો દરેક સ્ટુડન્ટ આ ધ્યાન રાખે કે હું આ 2016 છે પહેલું, તો 2016માં બધા જ ખર્ચા લખી કાઢવા. તો વપરાયેલા માલની પડતર 2016ની અંદર આપણે જોવાનું કેટલા લાખ છે, બુકમાં પણ જોતા રહેવાનું. તો કે 8 લાખ છે વપરાયેલા માલની પડતર. તો 8 લાખ રૂપિયા વપરાયેલા માલની પડતર આપણે લખી દેવા. વપરાયેલા માલની પડતર લખી પછી પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી, તો પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી કેટલી છે? તો કે 90,000. તો તમારે 90,000 રૂપિયા બેઠા લખી દેવાના. ત્રીજા નંબરમાં સ્ટોકમાં ફેરફાર, તો સ્ટોકમાં ફેરફારની રકમ અંદર બુકમાં જોવાનું તો કેટલી આપેલી છે? તો કે 50,000. પછી ચોથા નંબર પર કર્મચારી લાભના ખર્ચા, તો કર્મચારી લાભના ખર્ચા અંદર કેટલા આપ્યા છે? તો કે 90,000. તો આપણે અહીં લખી દેવાનું 90,000. પાંચમું નાણાકીય પડતરો, તો નાણાકીય પડતરો કેટલી આપી છે? 60,000. તો મેં ખાલી માત્ર ધ્યાન રાખવાનું, આ બેઠો એક સાઈડ ઉતારો જ કરી રહ્યો છું. અને છઠ્ઠા નંબરમાં ઘસારો અને માંડી વળેલ રકમો, તો કેટલી આપી છે? તો કે 1,80,000 રૂપિયા. તો હું 1,80,000 રૂપિયા આ લખી દઉં છું. પછી આ બધું જ, આ 8 લાખ છે પહેલું, સૌ પ્રથમ ધ્યાન રહે 8 લાખ, 90,000, 50,000, 90,000, 60,000 ને 1,80,000. તો આ બધાનો સરવાળો કરીશ તો કુલ ખર્ચા મળે. તો કુલ ખર્ચાનો સરવાળો કંઈક જોઈએ તો 12,70,000 રૂપિયાનો ટોટલ થાય છે. તો 12,70,000 રૂપિયા અહીં લખી દેવા. ચલો એ જ રીતના 2017ના બેઠા ઉતારા કરવાના આપણે. તો 2017માં જે ઉતારો કરવાનો,
બેઠો ઉતારો કરતો રહેવાનું, તો એનું પણ તમે જોઈ શકશો. પહેલું છે 9 લાખ, 9 લાખ, પછી 1,10,000, 50,000, પછી 1,20,000, ચાલીસ હજાર અને 2,70,000. પછી આ બધાનો પાછો આપણે સરવાળો કરી દઈશું તો 14,90,000 ટોટલ થાય છે. તેનું ટોટલ 14,90,000 રૂપિયા. ચાલો એમાં પણ વધારો ઘટાડાનું કોલમ, તો બોલો આ ચોથા નંબરના કોલમ માંથી ત્રીજા નંબરનું કોલમ માઇનસ કરવાનું, તો 9 લાખ માંથી 8 લાખ તમે માઇનસ કરશો તો કેટલા આવશે? તો કે 1 લાખ રૂપિયા. તો 1 લાખ રૂપિયા અહીંયા લખી દેવાનું. ચાલો પછી 1,10,000 માંથી 90,000 માઇનસ કરશો તો કેટલા આવશે? 20,000. તો અહીંયા આગળ 20,000 લખી દેવાનું. 50,000 માંથી 50,000 માઇનસ કરશો તો ડેશ. 1,20,000 માંથી 90,000 માઇનસ કરશો તો 30,000 રૂપિયા આવશે. આ રીતના બાદ બાકી કરતા રહેવાનું છે. 40,000 માંથી 60,000 જાય તો માઇનસમાં આવે, માઇનસમાં આવે તો તમે દરેક સ્ટુડન્ટ જાણો છો આપણે એને 20,000 રૂપિયા માઇનસમાં અહીં આગળ આ રીતે લખવાના છે. અને 2,70,000 માંથી 1,80,000 માઇનસ કરશો તો 90,000 રૂપિયા આવશે. અહીંયા પણ 90,000 રૂપિયા તમારે લખી દેવાનું. પછી આ કોલમનો શું, તો કે આ કોલમનો સરવાળો, તો 1,20,000, 30,000, તો 1,20, 1,30 એટલે 1,50, 1,50 માંથી પછી 20 શું કરવાના માઇનસ, તો 1,30, ને 1,30 અને 90 પ્લસ કરશો તો 2,20,000 રૂપિયા આવશે. અહીંયા આગળ લખી દેવાનું 2,20,000 રૂપિયા. પછી પાછી દરેકની ટકાવારી, તો ટકાવારીમાં દરેક સ્ટુડન્ટ ધ્યાન રાખે કે જો આજ કોઈ 1 લાખના છેદમાં 8 લાખ ગુણ્યા 100 તો 12.5 આવશે. તો અહીં લખી દેવાનું 12.5. 20,000 ના છેદમાં 90,000 ગુણ્યા 100 તો 22.22. પછી અહીંયા આગળ તો ડેશ જ છે, તો આપણે અહીંયા આગળ ડેશ જ કરી દેવાનું. પછી આ આગળ ચોથા નંબરમાં કર્મચારી લાભના ખર્ચામાં 30,000 ના છેદમાં 90,000 ગુણ્યા 100 તો 33.33 આવશે. તો અહીંયા આગળ લખવાનું 33.33%. પછી નાણાકીય પડતરમાં, તો 20,000 માઇનસમાં છે તો 20,000 ના છેદમાં 60,000 ગુણ્યા 100 તો 33.33 આવે, પણ હેમાં આવે માઇનસમાં, તો 33.33 માઇનસમાં. ખાલી માઇનસમાં હોય તો ખાલી કૌંસ કરવાનું છે, બસ એટલું ધ્યાન રાખવાનું છે. પછી 90,000 ના છેદમાં 1,80,000 ગુણ્યા 100 તો 50%. અહીં લખી દઉં છું 50%. અને યાદ રાખવાનું કે આ બધાનો અહીં આગળ સરવાળો કરવાનો નથી. પાછું આ જ લખવાનું 2,20,000 છેદમાં 12,70,000 ગુણ્યા 100 તો 17.32% આવશે. તો અહીં આગળ 17.32% અહીં લખી દેવા. હવે તમે આ રીતના કોલમો બધા જ કમ્પ્લીટલી બનાવતા જાઓ છો. હવે શું કરવાનું? તો કે હવે આગળ અહીં આગળ જો આવકવેરા પહેલાનો નફો તો કેવી રીતના શોધવાનો, તો કે ત્રીજા નંબરનું કોલમ પ્લસ ચોથા નંબરનું કોલમ. તો ત્રીજા નંબરનું કોલમ એટલે તમે જોઈ શકો કે ત્રીજા નંબરનું કોલમ એટલે આ જે છે તે, અને ચોથા નંબરનું કોલમનો સરવાળો એટલે આ. તો આ એટલે શું? તો કે જો આ 20 લાખ જે છે તમે હવે જોયા તે, આ 20 લાખ અને આ 12,70,000, તો આ બેનો શું કરવાનો સરવાળો. તો 20 લાખ અને 12,70,000, સોરી શું કરવાનું છે અહીંયા આગળ, ખર્ચ આવક માઇનસ કરવાનું છે. આવકવેરા પહેલાનો નફો અહીંયા આગળ ભૂલમાં ત્રીજામાંથી ત્રીજું પ્લસ ચોથું કર્યું છે, અહીંયા આગળ શું કરવાનું 3 માઇનસ 4.
તો શું કરવાનું 20 લાખમાંથી 12 લાખ 70,000 માઇનસ કરવાના હું આ ચેકી નાખું છું તો માઇનસ કરશો તો 7,30,000 રૂપિયા આવશે તો એ લખી દઉં છું 7,30,000 રૂપિયા 7,30,000 હવે 7,30,000 થઈ ગયા પછી અહીં લખ્યું છે બાદ આવક વેરો હું સાથે આ પણ પતાવી જ દઉં છું તો તમને ખ્યાલ પણ આવશે તો જો માઇનસ આવક વેરો 30% તો 7,30,000 કેલ્સીમાં જેવું આવી બાદ બાકી એના જ ગુણ્યા 30% કરી દેવાનું તો 2,19,000 આવશે તો 2,19,000 રકમ આવશે 30% કરીને તો રકમ છે ને એવી ને એવી પહેલા લખી નાખવાની 2,19,000 પછી કેલ્સીમાં માઇનસ નું બટન દબાવવાનું માઇનસ અને પછી બરાબર નું બટન દબાવવાનું તો ડાયરેક્ટ તમને આવકવેરા પછીનો નફો અહીં આગળ મળી જશે 5,11,000 રૂપિયા 5,11,000 રૂપિયા તો યાદ રહે થોડું ગણતરી કરતી વખત આ વસ્તુ ધ્યાન રાખવાની કે સાત પહેલા તો 20 લાખમાંથી 12,70,000 તમે માઇનસ કર્યા તો 7,30,000 જેવા આવેવા ગુણ્યા 30% એટલે 2,19,000 માઇનસ બરાબર એટલે 5,11,000 તો ફાઇનલ આન્સર આપણો અહીં આવી જશે પછી અહીં આગળ આપણા દાખલાની અંદર અહીં 23 લાખ છે જો કુલ આવક તો આ 23 લાખ તો આ 23 લાખ છે તો 23 લાખમાંથી આ 14,90,000 શું કરવાના તો કે માઇનસ આપણે જોયું કે ત્રીજા કોલમમાંથી ચોથા નંબરનું કોલમ માઇનસ કરવાનું તો 23 લાખમાંથી 14,90,000 તમે માઇનસ કરશો તો અહીં આગળ બાદ બાકી અહીં આગળ આવશે 8,10,000 રૂપિયા તો 8,10,000 રૂપિયા આવશે અહીં લખી કાઢવાનું 8,10,000 પછી કેલ્સી પર જેવા 8-10 આવે ને એનું જ કરવાનું ગુણ્યા 30% બટન દબાવવાનું ટકાનું બટન દબાવશો એટલે સીધા 2,43,000 રૂપિયા આવશે અહીં લખું છું 2,43,000 રૂપિયા અને કેલ્સીમાં જેવા 2,43 આવે છે ને પછી બી તમારે માઇનસ નું બટન ડાયરેક્ટ જ દબાવવાનું અને બરાબર કરશો એટલે સીધી જ એની બાદ બાકી પણ આવી જશે અને બાદ બાકી આવશે 5,67,000 રૂપિયા આ બાદ બાકી પણ આવી જશે ચલો પછી આગળ આ કોલમ તો અહીં આગળ તમે જોઈ શકો કે ત્રીજા નંબરના કોલમમાં અહીં આગળ 3 લાખ ટોટલ છે આ 3 લાખ અને અહીં આગળ છે 2,20,000 તો 3 લાખમાંથી 2,20,000 તમે માઇનસ કરશો તો અહીંયા રકમ કેટલી આવશે તો કે 80,000 તો આ 80,000 રૂપિયા આવે એટલે કેલ્સીમાં સીધું શું કરવાનું પછી ગુણ્યા 30% આ છે ને આવકવેરો 30% તો 30% કરશો તો 8 તારીખ 24 એટલે 24,000 રૂપિયા આવે તો આ 24,000 જેવા આવે ને તરત ઘૂસી નહીં નાખવાના કેલ્સીમાં પછી માઇનસ નું બટન દબાવવાનું અને બરાબર નું બટન દબાવવાનું એટલે બાદ બાકી પણ સીધી જ આવી જશે એટલે એક જ ફરી લખવું ના પડે મતલબમાં તો બાદ બાકી એની આવી જશે 56,000 રૂપિયા તો બાદ બાકી 56,000 ચલો આના તો પર્સન્ટેજ શોધવા પડશે તો બોલો આનું કેવી રીતે કરવાનું તો કે 80,000 ના છેદમાં 7,30,000 ગુણ્યા 100 તો 10.96 તો અહીંયા લખી દઉં છું 10.96 પછી અહીંયા આગળ બી કશું કરવાનું નહીં અહીંયા બેઠે બેઠું લખી દેવાનું 10.96 અને છેલ્લા પણ લખી દેવાનું 10.96 તો દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટલી આ દાખલો કમ્પ્લીટ ખબર પડી જ હશે કંઈ સમજણ ન પડી હોય તો મેસેજ કરીને પણ તમે કહી શકો પણ દરેક સ્ટુડન્ટને ખબર પડી જ હશે એવી આશા રાખું છું તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ